ડીસીબી પોલીસે બાતમીના આધારે અમીર ઉર્ફે અમીન મંસૂરીને મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. ભાટેના નહેર સરદાર પેલેસ પાસેથી પકડાયેલા અમીર સહિત અન્ય એક ઇસમે 6 નંગ મોબાઈલની ચોરી કરી છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા હતા. ડીસીબી પોલીસે ભાથેના પંચશીલ નગર ખાતે રહેતો અમીર ઉર્ફે અમીન કટેલા મંસૂરીને 6 નંગ મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આમિર તથા અહમદ નૂર મોહમ્મદ કાસમ ઉનવાલા ભેગા મળી વર્ષ 2019માં ભાગીદારીમાં ગોપીપુરા ખાતે આવેલ હકીમ મુલેરી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં વર્લ્ડ ટ્રાવેલ નામનું બોર્ડ મારી ઓફિસ ભાડે રાખી તેમાં મોબાઈલ લે વેચ તથા રિપેરિંગ ધંધો શરૂ કરી તેની આડમાં મોબાઈલ સ્નેચિંગ કરતા ઇસમો પાસેથી ચોરીના મોબાઈલ ફોનનો સસ્તા ભાવે ખરીદી કરી વેચાણ કરતા હતા. દરમિયાન વર્ષ 2019માં અઠવા પોલીસના માણસોએ વર્લ્ડ ટ્રાવેલ ઓફિસમાં રેડ કરી કુલ 92 નંગ મોબાઈલ સાથે અહમદ નૂર મોહમ્મદ કાસમ ઉનવાલાને ઝડપી પાડ્યો હતો. તેમજ પકડાયેલ આરોપી અમીર વિરુદ્ધ અઠવા કતારગામ હજીરા વરાછા તેમજ ડુમસ પોલીસ મથકમાં પણ ચોરીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આરોપી પોતાની ધરપકડ તારવા પોતાના વતન બિજનોર ખાતે ભાગી ગયો હતો, જ્યાં પોતાને કામ ધંધો નહીં મળતા ફરીથી સુરત આવ્યો હતો. વધુમાં આરોપી વર્ષ 2019માં માર્ચ મહિનામાં મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણ ચોરીમાં પણ પકડાઈ ચૂક્યો છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, લિવ્યંગ ન્યૂઝ, સુરત. ક્યારની ચોરી છે આઈડિયા અને કેટલા ગુનામાં સંડવાયેલો તો આરોપી આવ્યો અને શું કનેક્શન છે આનું? આજ રોજ પીએસએ ત્રિવેદી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના ટીમે આરોપી અમીર મંસૂરી રહેવાસી ભાટેનાને પકડી પડેલ છે, જે અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાં કુલ 92 મોબાઈલ ચોરીના પકડાયેલ તેમાં સ્નેચર તરીકે વોન્ટેડ આરોપી હતો, જેને આજ રોજ પકડી પાડવામાં આવેલ છે અને તેને 6 ગુનામાં તેની નાસ્તો ફરતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. સાહેબ, આને શું રોલ હતો આનો આરોપીનો? આ આરોપીએ તેના અન્ય આરોપી સાથે રહી અને મોબાઈલ સ્નેચિંગ કરતો બાઇક ઉપર લઈ જઈ અને પાછળથી પોતે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સાથે ભાગ ભજવતો હતો. આ ક્યાં સેલિંગ ક્યાં કરતો હતો મોબાઈલ પછી? આ આરોપીઓ જનતા માર્કેટ ચોક બજારમાં સેલિંગ કરતા હતા, જે અગાઉ 92 મોબાઈલ અઠવા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા હતા. તેનો આ આરોપી નાસ્તો ફરતો